નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? સરસ. વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો, ભાગ 3. બરાબર. કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું હતું, બરાબર, હવે પછીનું જે આપણે પોઈન્ટ જોવાનો છે તો એ જે આપણા પ્રાચીન ગ્રંથો છે, બરાબર, કે આપણા પ્રાચીન ગ્રંથો જેની અંદર ઋગ્વેદ અને તેનો અધ્યયન, આ ઉપરાંત જે આપણા પૂર્વજો, બરાબર, જે ઋષિ મુનિઓ દ્વારા જે આપણે ભેટ મળેલી છે, એવા જે આપણા પ્રાચીન ગ્રંથો છે એટલે કે વેદ છે, બરાબર. વેદ છે એ કુલ 4 વેદ છે, જેમ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર. જે આ 4 વેદો છે, વેદોની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો વેદો છે કુલ કેટલા છે? 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર. આ જે 4 વેદો છે એ આપણા પ્રાચીન એટલે કે આપણા જે પૂર્વ એટલે કે પ્રાચીન આપણા ગ્રંથો છે, જેમાં 10 મંડળો અને 1028 જેટલી પ્રાર્થનાઓ અને જે સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે અને તેનો સમાવેશ પણ જેની અંદર છે, એટલે કે ઋગ્વેદ છે એ આપણા જ્ઞાનનો સંપૂર્ણ જ્ઞાનનો ભંડાર છે એવું કહીએ ને તો પણ ચાલે, બરાબર. એટલે જે તે પ્રાચીન જે સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષાની અંદર આ જે ગ્રંથો છે એ લખાયેલા જોવા મળે છે. આ ઉપરાંત ઋગ્વેદના માધ્યમથી આર્યના સામાજિક, રાજકીય, આર્થિક અને ધાર્મિક જીવનનો પણ આપણે પરિચય પ્રાપ્ત થાય છે. જે આપણા ઇતિહાસકારો છે, જે પુરાતત્વવિદો છે, બરાબર, જે ઇતિહાસને જાણવા માટે જે આપણા આ પ્રાચીન ગ્રંથો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, બરાબર, એનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ ઉપરથી એ તારણ લગાવી શકે છે કે ઇતિહાસને પોતે છે એ શોધી શકે છે, બરાબર. આ ઉપરાંત આપણે જોઈએ તો કે ઋગ્વેદ છે એ પ્રજાકીય જીવનનો ઉલ્લેખ પણ જેની અંદર કરવામાં આવેલો છે અને આ સમિતિ દ્વારા રાજકીય સંસ્થાઓની માહિતી પણ આ ઋગ્વેદમાંથી અચૂકમાં અચૂક છે આપણે પ્રાપ્ત થાય છે, બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ પાઠ્યપુસ્તકની મદદથી કે જે આપણા પ્રાચીન ગ્રંથો છે, બરાબર, એની અંદર ઋગ્વેદ અને તેનું અધ્યયન અને જે આપણા મુખ્ય 4 જે પ્રાચીન ગ્રંથો છે એટલે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, જેની આપણે વિગતે માહિતી મેળવીએ. તો જોઈએ પ્રાચીન નગરો જોયા, હવે આપણે જોવાનું છે ગ્રંથો. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પાઠ 3, પ્રાચીન નગરો અને ગ્રંથો, ભાગ 2. એમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાચીન નગરો વિશેની માહિતી પ્રાપ્ત કરી. તો ચાલો હવે આપણે જોઈએ આપણા પ્રાચીન ગ્રંથો. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર જો પેલું આવે છે તો કે ઋગ્વેદ અને તેનું અધ્યયન. વિદ્યાર્થી મિત્રો જો વાત કરવામાં આવે તો કે વેદ છે એ ખૂબ જ પુરાતન એટલે કે પુરાણ એટલે કે પ્રાચીન આ જે ગ્રંથો છે એમાં વેદ મુખ્યત્વે આગળ આપણે જોયું તે પ્રમાણે 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અર્થવવેદ, 4 ગ્રંથ આ ગ્રંથો છે. તમને પૂછે કે આપણા પ્રાચીન ગ્રંથો કેટલા છે, ક્યાં ક્યાં? તો આપણા પ્રાચીન ગ્રંથો, ગ્રંથ એટલે કે વેદ, પ્રાચીન ગ્રંથો 4 છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવવેદ, બરાબર. તો ઋગ્વેદની જો વાત કરવામાં આવે તો ઋગ્વેદ એ આપણો પ્રાચીન ગ્રંથ છે કે જેમાં જેની વાત કરવામાં આવે તો જેમાં 10 મંડળોની વાત કરવામાં આવેલી છે અને 1028 જેટલી પ્રાર્થનાઓ જેની અંદર સમાવેશ છે, જેને સૂક્ત તરીકે ઓળખવામાં આવે છે અને તેનો સમાવેશ પણ આની અંદર થયેલો છે આ ગ્રંથોની અંદર. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે અને તે પ્રાચીન સંસ્કૃત અને જે આપણી વૈદિક સંસ્કૃત ભાષા છે, બરાબર, તેની અંદર લખાયેલો ગ્રંથ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક આનો પરિચય આપણને કરાવે છે. તમને પૂછે ઋગ્વેદ છે એ શેનો પરિચય કરાવે છે, તો કે રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય કરાવે છે. ઇતિહાસકારો
જે આપણા ઇતિહાસકારો છે, જે પુરાતત્વવિદો છે, એ ઇતિહાસને જાણવા માટે જે આપણા પ્રાચીન અવશેષો છે કે જેની વાત કરીએ તો કે ઋગ્વેદ બરાબર, એમનો પણ અભ્યાસ કરે છે અને ઋગ્વેદના કેટલાક સૂક્તોનો સંવાદ સ્વરૂપે પણ આપેલો છે. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ હોય એવું જોવા મળે છે, જેમાં ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની પણ માહિતી આપણે આપણા આ ઋગ્વેદમાંથી પ્રાપ્ત થાય છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી, તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો છે એ બેસતા અને રાજ્યના અંગત જે કંઈ પ્રશ્નો હોય એની ચર્ચા થાય અને અંતે શું આપતા, ન્યાય આપતા વગેરે. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી, તે રાજાની ચૂંટણી પણ કરતી હતી, જેમ આપણે છે અત્યારે જોઈએ છે ચૂંટણી દ્વારા છે એ આપણે આપણા સભ્યને આપણે ચૂંટીએ છીએ. તો એ સમયની અંદર પણ રાજાઓની ચૂંટણી પણ થતી હતી. રાજાઓની મદદ કરવા માટે સેનાધ્યક્ષ પુરોહિતોની પણ એમાં નિમણૂક કરવામાં આવતી હતી. રાજાનું એક કાર્ય શું હતું તો કે ગણવેશિયા પણ હતું, જેમાં ગણવેશિયા એટલે શું તો કે યુદ્ધ બરાબર. રાજાનું એક મુખ્ય કાર્ય પણ હતું એ શું હતું તો કે ગણવેશ એટલે કે યુદ્ધ. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પણ જેની અંદર કરવામાં આવેલો છે. કઈ નદીના કિનારે તો કે રાવી નદીના કિનારે બરાબર. આ જે રાવી નદીના કિનારે કેટલા રાજાઓએ યુદ્ધ કર્યું હતું તો કે 10 રાજાઓએ યુદ્ધ કર્યું તેનો ઉલ્લેખ પણ ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત આપણે જોઈએ તો કે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવનની માહિતી પણ આપણે મળે છે. સમાજનું એક કુટુંબ હતું, એને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પણ એની અંદર જોવા મળે છે. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો, એટલે સમાજમાં તમામ વ્યક્તિઓને છે એ સમાન છે એ વર્તતા હતા. કોઈ ઉચ્ચ નીચના ભેદભાવ પણ એ સમયની અંદર જોવા મળતા નહીં. સ્ત્રીઓમાં સમાજનું ઊંચું સ્થાન હતું, સ્ત્રી સ્વતંત્ર હતી, સ્ત્રીઓ સહચારીણી ગણવામાં આવતી અને યુદ્ધમાં તેની હાજરી અવશ્ય ગણાતી હતી. એવા ઉદાહરણો પણ વિદ્યાર્થી મિત્રો તમે જોયા હશે કે સ્ત્રીઓ છે પણ યુદ્ધ કરવા જતી, જેમ કે રાણી લક્ષ્મીબાઈ, રજિયા બેગમ, આવી ઘણી બધી સ્ત્રીઓ છે એ પણ જરૂર પડે ત્યારે હાથમાં શસ્ત્ર લઈ અને રણ મેદાનની અંદર યુદ્ધ કરવા માટે નીકળી જતી હતી. તે પણ અભ્યાસ કરી શકતી હતી. જો એ સમયની અંદર સ્ત્રીઓ પણ છે એ અભ્યાસ કરતી જોવા મળતી હતી, તેમાં અપાલા, લોપમુદ્રા, ઘોષા, વિદુષી જેવી સ્ત્રીઓ તો ઋગ્વેદની ઋચાઓએ પણ એની રચના કરેલી હતી અને કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ એના લગ્ન કરવામાં આવતા, કે જ્યારે કન્યા છે સ્ત્રી છે એ યોગ્ય ઉંમરની થાય, નહીં નાની ઉંમર કે નહીં મોટી ઉંમર, કે યોગ્ય ઉંમરની થાય ત્યારે જ તેના લગ્ન થતા હતા. આ ઉપરાંત તો કે ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેનો પણ ઉલ્લેખ થતો હોય એવું જોવા મળે છે. સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ આ ઋગ્વેદની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જોઈએ તો કે ઋગ્વેદની અંદર તમને પૂછાય કયા કયા દેવોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, સાથે સાથે દેવીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો તમને પૂછાય તો તમે સરળતાથી એનો જવાબ આપી શકો છો. કયો કયો? તો કે ઋગ્વેદમાં ક્યાં ક્યાં દેવો? તો કે ઇન્દ્રદેવ, વરુણદેવ, અગ્નિદેવ, સૂર્યદેવ વગેરેનો ઉલ્લેખ ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે. આ ઉપરાંત તો કે સવારની દેવી ઉષા બરાબર અને સાંજની દેવી અદિતિ બરાબર. તો યાદ રાખજો સવારની દેવી છે ઉષા અને સાંજની દેવી અદિતિ, જેનો ઉલ્લેખ પણ આ ઋગ્વેદની અંદર કરવામાં આવેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ હોય તો એ ગ્રંથ કયો છે? તો કે ઋગ્વેદ બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ભૂલાય નહીં. ત્યાર પછી તો કે ઋગ્વેદની અંદર ગાય, ઘોડા અને બળદની પણ ચર્ચા કરવામાં આવેલી છે
અને ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધારે ઉલ્લેખ કરવામાં આવેલો છે. તમને પૂછે ઋગ્વેદમાં સૌથી વધારે પશુઓની સરખામણીએ સૌથી વધારે કયા પશુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, તો કે ઘોડાનો. જેમાં જીવનમાં પશુપાલનનું મહત્વ પણ સમજાવેલું છે, પશુઓ માટે યુદ્ધ કરવું કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું, સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી હતી, અને પશુપાલન સામૂહિક રીતે થતું હતું, અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થા પ્રારંભિક ચરણમાં કૃષિ છે એ ગૌણ ગણાતી હતી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આની અંદર આપણે પ્રાચીન ગ્રંથોની અંદર આપણે જોયું કે ઋગ્વેદ છે સૌથી જૂનો અને પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. જે ચાર મુખ્ય ગ્રંથોની આપણે વાત કરી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ, બરાબર. અને જેની અંદર આપણે વાત કરી પ્રજાકીય જીવનનો પણ ઉલ્લેખ છે, રાજકીય સંસ્થાઓની પણ માહિતી આ ઋગ્વેદમાંથી આપણે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી તો કે આર્યના સામાજિક જીવનની પણ માહિતી આ ઋગ્વેદની અંદરથી આપણે મળી આવે છે. ત્યાર પછી જોયું તો કે સ્ત્રીઓને પણ એની અંદર ઋગ્વેદની અંદર ઊંચામાં ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સ્ત્રી છે એ સ્વતંત્ર હતી, સહચારિણી ગણવામાં આવતી, યુદ્ધમાં તેની હાજરી પણ અવશ્ય ગણવામાં આવતી હતી. આ ઉપરાંત ઇન્દ્ર રાજા વરુણ દેવ અગ્નિ દેવોનો ઉલ્લેખ હતો, સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ આની અંદર કરવામાં આવેલો હતો. આ ઉપરાંત ઋગ્વેદમાં ગાય ઘોડા બળદની પણ ઘણી બધી ચર્ચા ઋગ્વેદની અંદર કરવામાં આવેલી હતી, અને પશુઓની સરખામણીએ સૌથી વધારેમાં વધારે જો ઉલ્લેખ કરવામાં આવેલો હોય તો એ ઘોડાનો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોની આપણે વાત કરી, બરાબર, ઋગ્વેદ એ સૌથી જૂનો અને પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય તમને આપેલું છે, એ સ્વાધ્યાય તમારે રફ બુકની અંદર લખી અને તૈયાર કરવાનું છે. તમારું સ્વાધ્યાય છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્રણ વિકલ્પ આપેલા છે, નીચે ત્રણ ટૂંકા પ્રશ્નો આપેલા છે, ખાલી જગ્યા આપેલી છે અને ખરા ખોટા આપેલા છે. આ જ સ્વાધ્યાય તમારે રફ બુકની અંદર લખીને તૈયાર કરવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય રફ બુકની અંદર લખવું અને તૈયારી કરવી.